जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात कर गरबा ऑफ गुजरात उजा कार्यक्रम अंतर्गत पुलिस परेड ग्राउंड खाते आयोजित कार्यक्रम तो गुजरात सहित भारत की संस्कृति परंपरा और माशक्ति आराधना एट्ले गुजराती गरबो जेने यूनेस्को अमूर्त धरोहर की में સ્થાન મળવાની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે બુધવારની સંધ્યાએ છોટાઉદેપુરના ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબા ઓફ ગુજરાત ઉજવણી કાર્યક્રમનું આયોજન પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું મા જગદંબાની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ અને મહિલા પોલીસ દ્વારા દેશભક્તિની કૃતિ સાથે પરંપરાગત ગરબા અને આદિવાસી ટીમલી નૃત્ય રજૂ કરી આ સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી સાથે યુનેસ્કો દ્વારા તૈયાર કરાયેલ વિડિયો ક્લિપને સૌ કોઈએ નિહાળી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત મહાનુભાવો મંચ ઉપર ગરબે ઘૂમ્યા હતા અને મહાશક્તિની આરાધના સમાન ગરબો હવે વિશ્વમાં ગુજરાતની ઓળખ બનશે તેનું ગૌરવ અનુભવ્યું હતું કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત પૂર્વ પ્રમુખ જસુભાઈ રાઠવા પૂર્વ એમએલએ પ્રોફેસર શંકરભાઈ રાઠવા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા યુનેસ્કો દ્વારા જે ગુજરાતના ગરબા અને નવ નોરતા એવા મા જગદંબાના પવિત્ર જે પરંપરા મુજબ જે ગુજરાતના ગરબાશ એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં આ ગરબાને સ્થાન દેવાયું છે અને આ ભારતીય સંસ્કૃતિમાં મા ભારતીને પણ માતા તરીકે પૂજન કરીએ છીએ અને જગતની જનતાના જ્યારે નવ નોરતાનો સમય આવતો હોય ત્યારે આખા ગુજરાત રાજ્યમાં ગુજરાતીઓ એની તૈયારીઓ બે ત્રણ મહિનાથી કરતા છે અને જ્યારે આ નવ દિવસના પવિત્ર તહેવારને આ નવ નોરતાને ગરબાને ગુજરાતના ગરબાને જ્યારે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે ત્યારે ગુજરાતી તરીકે હું પોતે પણ ગૌરવ અનુભવું છું અને સાથે સાથે પૂરું ગુજરાત રાજ્ય એનું ગૌરવ અનુભવેશ અને ભારતીય સંસ્કૃતિમાં જ્યારે માતા બહેનોને ખૂબ મોટું સ્થાન દેવાયું છ ત્યારે આવા ગરબાને ખૂબ મોટું સ્થાન વર્લ્ડ હેરિટેજમાં જ્યારે દેવાયું ત્યારે એનો અમે ગૌરવ લઈએશ અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતના ગરબાની જાહેરાત થતાં ગુજરાત માટે આ ગૌરવની વાત છે અને એ ગૌરવને લઈને આજે છોટાદેપુર ખાતે આ કાર્યક્રમ યોજાયો જેમાં મારા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ અને પોલીસ અધિક્ષક શેખ સાહેબ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ગરબા સહિતની પ્રસ્તુતિ થઈ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો